છે, ત્યારે જે હાઈકોર્ટની અંદર પણ જે બની રહ્યું છે એ યોગ્ય નથી. સરકારે એની સત્તાનો દુરુપયોગ ના કરવો જોઈએ. લોકશાહીની અંદર ખરેખર સરકારે જો પકડવા હોય અને આવા જે આરોપીઓ કરોડો રૂપિયા લઈ અને દેશનું દેશને દેવામાં ડૂબાડી નીરવ મોદી જેવા અને સાંડેસા જેવા લોકો ઘરેથી જતા રહે છે, ભારત છોડીને જતા રહે છે, તો એમને પકડવામાં આવતા નથી. અને સામાન્ય જે વ્યક્તિના આંદોલનની અંદર સમાજના આંદોલનની માટે જેના જામીન રદ થયા છે, એવા એક પાટીદાર યુવાનના પરિવાર ઉપર આટલો બધો જે ત્રાસ ગુજારવામાં આવે છે એ યોગ્ય નથી. આગામી 18મી તારીખે વિધાનસભા મળવાની છે. વિધાનસભાની અંદર પણ અમે આ બાબતે રજૂઆત કરીશું અને જરૂર પડે તો અમે બીજા ધારાસભ્યોને લઈ અને નામના રાજ્યપાલશ્રીને પણ મળીશું.